નમસ્કાર મિત્રો ભણતર અને ગણતરમાં વિશેષ દિવસની અંદર આજે નવ જાન્યુઆરીએ એ ખાસ દિવસ ભારતમાં ઉજવવામાં આવે છે અને એનું નામ છે પ્રવાસ ભારતીય દિવસ એટલે કે ભારતના લોકો જે પણ પ્રવાસ કરે છે અને જે પ્રવાસ એટલે કે બહાર રહે છે ભારતની બહાર રહે છે એવા ભારતીયો માટે પ્રવાસ ભારતીય દિવસ નવ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે મિત્રો આની તમને નાની એવી મારે વાત કરવી છે કે મુખ્ય હેતુ એ છે મિત્રો આનો કે ભારતના વિકાસમાં ભારતના વિકાસમાં વિશ્વના અન્ય દેશોમાં ભારતનો વિકાસ ભલે થતો પણ જે બીજા દેશોમાં આપણા જે પણ લોકો રહે છે ને ભારતના આપણા લોકો જે ભારતની બહાર રહે છે બરોબર એ ભારતીયોને એમના જે યોગદાન આપણે આપે છે ને વિકાસમાં ભારતના વિકાસમાં એમની ઓળખ આપવા માટે બરોબર જે પણ વ્યક્તિ અહીંયાથી કામ કરવા માટે બહાર ગયા છે અને ત્યાં કામ કરીને અહીંયા પૈસા મોકલે છે કે અહીંયા આપણા આ ભારતના વિકાસમાં જે યોગદાન આપે છે ને એમની માન અને એમને ઓળખ આપવા માટે આ દિવસ ઉજવામાં આવે છે મિત્રો આ એનો મુખ્ય હેતુ છે બરોબર આ દિવસ ઉજવાનો મુખ્ય હેતુ આ જ છે અને આ દિવસ કોણે ઉજવ્યો હતો કે આને આની શરૂઆત કોણે કરી હતી આની ભલામણ કોણે કરી હતી તો લક્ષ્મીમલ સિંઘવી એટલે કે એલ એમ સિંઘવી છે બરાબર એમને વિશ્વ પ્રવાસ ભારતીયની વાત કરી હતી બરાબર વિશ્વ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની સંકલ્પના કરી હતી એવું કહેવાય છે હવે અને એને ઘણી બધી સમીક્ષાઓમાં આમને મુખ્ય વ્યક્તિ છે મિત્રો અને આ તો એ એમને જાહેરાત કરી હતી કે આવું આપણે કરવું જોઈએ એમ આપણા ભારતના બહારના લોકો જે પણ રહે છે એ ભારતમાં ખરેખર યોગદાન આપ્યું છે કેમ કે તમે જુઓ જે પણ વ્યક્તિ ગાંધીજીથી લઈને બરાબર ઘણા બધા એવા મહાનુભાવો છે કે જે અહીંયા નહીં બહાર ભણીને આવ્યા હોય અને ત્યાં રહીને લાલ ઘણા વ્યક્તિ અહીંયાથી જે બહાર જાય છે અને ત્યાંથી પાછા આવે છે બરાબર એવા ઘણા વ્યક્તિ છે એમાં ગાંધીજી છે બરાબર જે વિદેશ ભણવા જાય છે ને ત્યાં રહે છે અને ગાંધીજી ઉપરથી જ આ દિવસ ઉજવવામાં નક્કી કર્યું છે કોણે તો શ્રી અટલ બિહારી વાજપેયી કેમ નવ તારીખ જ કેમ નવ તારીખ જ કેમ એમ બરાબર કે નવ તારીખે આમને પણ નવ તારીખની ભલામણ નહોતી કરી નવ તારીખે પણ નવ તારીખે જ કેમ તો નવ તારીખે મિત્રો નવ જાન્યુઆરી ઓગણીસો ને પંદરની અંદર ગાંધીજી છે ને ગાંધીજી એમને દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવતા કાયમ માટે ગાંધીજીનું ભારતમાં આગમન કેમ કે એમને નવ જાન્યુઆરી આવ્યા હતા એટલા માટે આપણા દેશમાં નવ તારીખે જ પસંદ કરી કે નવ તારીખે જ આપણે પ્રવાસ ભારતીય દિવસ ઉજવશું કેમકે ગાંધીજીએ વિદેશમાં રહીને ભારતના વિકાસમાં ખરેખર નથી કરતા જે ચળવળ કે જે આંદોલનની જે પ્રેરણા રહે ને મિત્રો એમને ભારતમાંથી નથી મળી ભારતની બહાર મળી છે એમના ઇતિહાસ તો બધા જાણે જ છે પણ એટલા માટે એ જે પરંપરા ચાલુ કરી હતી અને એ પરંપરાએ ભારતમાં આવીને આઝાદી મળીને ત્યાં સુધી એમને નિભાવી છે મિત્રો અને એટલા માટે નવ જાન્યુઆરીએ પ્રવાસ ભારતીય દિવસ ઉજવવામાં આવે છે અને આ અટલ બિહારી વાજપેયી સાહેબ આઠ તારીખ આઠ જાન્યુઆરી બે હજાર બેના ના રોજ બરાબર નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન છે બરાબર ત્યાં એક જાહેર સમારંભની અંદર આમને આ અહેવાલની સમીક્ષા કરે છે બરાબર અને એવું કહે છે કે બીજા દિવસે એટલે કે નવ તારીખે બરાબર પ્રવાસ ભારતીય દિવસ ઉજવું છું મિત્રો આજે નવ જાન્યુઆરી બરાબર પહેલો પહેલી ઉજવણી છે ને બે હજારને ત્રણમાં થઈ હતી કેમ કે એના આગલા વર્ષે એ જાહેરાત થઈ ગઈ અને પછી બે હજાર ત્રણથી ઉજવવામાં આવે છે એટલે આજે મિત્રો આજે નવમી એટલે ઓગણીસમી સોરી ઓગણીસમી ઉજવણી થઈ રહી છે મિત્રો પ્રવાસ ભારતીય દિવસની જેટલા પણ લોકો ભારતના વિકાસમાં જે કામ આવ્યા છે જે ભારતમાં નથી રહેતા વિદેશ રહે છે બરાબર બીજા અન્ય દેશોમાં રહે છે અને એ ભારતના વિકાસમાં યોગદાન આપે છે એમને મારી શુભકામનાઓ છે અને આજના વિડીયોમાં એટલે કે નવ જાન્યુઆરી પ્રવાસ ભારતીય દિવસ આટલું જ ખૂબ ખૂબ આભાર